લોકડાઉન દરમિયાન ટ્રાફિક રિજિયન 1 માંથી કબજે કરાયેલ આશરે 150 થી વધુ વાહનોને હાલ મુક્ત કરી દેવાયા છે। સુરત શહેરમાં લોકડાઉન દરમિયાન ટ્રાફિક રિજિયન 1 ની હદમાંથી કબજે કરવામાં આવેલા વાહનોને જે તે વાહનોના માલિકને સુપ્રત કરવામાં આવ્યા હતા। આ બાબતે ટ્રાફિક રિજિયન 1 ના એસીપી જેડેશ શેખ દ્વારા પ્રજાજનોને અપીલ પણ કરાઈ હતી કે આ રોગ બહુ જ ગંભીર છે અને આ વિશે તમે સજાગ બનો અને આ રોગ બાબતે તમને સરકાર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો। 22/3/2020 થી સુરત શહેરમાં લોકડાઉન અમલમાં છે અને લોકડાઉન દરમિયાન એમવીએક 207 મુજબ ડિટેન કરેલા વાહનો રિજન 1 કચેરી ખાતે રાખવામાં આવેલ છે અને આ વાહનો રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરી અને પ્રજાલક્ષી અભિગમના કારણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પ્રજાના વાહનો 2-વ્હીલ અને 3-વ્હીલ 500 રૂપિયા અને 4-વ્હીલ 1000 રૂપિયાનો સામાન્ય દંડ દઈ અને પ્રજાને કોઈ હાલાકી નહીં પડે અને પ્રજાના વાહનો પ્રજાને પરત મળે એ માટેની જે સૂચના આપેલ એ અંતર્ગત ગત રોજ 100 જેટલા વાહનો છોડવામાં આવેલ છે અને આજરોજ 63 જેટલા વાહનો અહીંયાથી મુક્ત કરવામાં આવેલ છે અને આ કામગીરી મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવશે અને વધુમાં વધુ ઝડપથી પ્રજાને પોતાના વાહનો ઝડપથી મળે એ માટેની અહીંયા અમે તૈયારીઓ રાખેલી છે અને હું ખાસ સુરત શહેરની જનતાને રિજન 1-1 વિસ્તાર ઉધના લીંબાડ ડિંડોલી અને વરાછા કાપોદ્રા સરથાણા વિસ્તારમાં જે વાહનો 207 ટ્રાફિક શાખાએ લીધા છે એ અહીં આવી અને છોડાઈ જાય એવી પ્રજાને હું અનુરોધ કરું છું અને પ્રજા પોતાના વાહનો લઈ જાય અને પોતાના સરળતાથી વાહનો વાપરે અને એમની અગવડતા દૂર થાય એની આ ઝુંબેશના ભાગરૂપે પ્રજા અહીંયાથી લઈ જાય એવી દરેકને મારી નમ્ર અપીલ છે। સમયગાળો શું રાખવામાં આવ્યો છે? વહેલી સવારથી 10 વાગ્યાથી મોડી રાત સુધી આ વાહનો છોડવાની પ્રક્રિયા ચાલુ જ રાખવામાં આવે છે જેથી પ્રજાને કોઈ અગવડ ન પડે અને તેમના વાહનો તેમને પરત મળે। જે વાહનો હતા તે ગેરકાયદેસર રીતે લઈને નીકળ્યા હતા તેથી જમા, તો આ બાબતે તમે પ્રજાજનોને શું સંદેશ આપશો? પ્રજાને અમે આ સંદેશો આપવા માંગીએ છીએ કે આ પેન્ડેમિક બીમારી છે, વૈશ્વિક મહામારી છે અને એનામાં જે કોવિડ-19 જે વાયરસ છે એની જે રીતે પ્રસરે છે એ તમામ બાબતો પ્રજા વારંવાર મીડિયાના માધ્યમથી તેમજ જે અન્ય માધ્યમથી પ્રજાને ખબર જ છે કે આ કેટલીક ખતરનાક બીમારી છે અને આ કેટલીક કેટલા દેશોમાં, વિશ્વના 200 દેશોમાં પ્રસરેલી છે અને ઘણા લોકોના મૃત્યુ થયા છે અને પ્રજા નિરોગી રહે અને આ સંક્રમણથી બચે એવી પ્રજાને અમે અપીલ કરીએ છીએ। હસેના તમામ પોલીસ પથકમાં લોકડાઉન વચ્ચે કરેલા જપ્ત વાહનોને મુક્ત કરાઈ રહ્યા છે। અઝર કુરસી, G20 ન્યૂઝ।